मित्रों घना समय थे चर्चा चाली रही थी कि 29 एप्रिले एक मोटी उल्का पृथ्वी साथे अथड़ाशे अने एनाथी पृथ्वीनो अंत थशे। 29 एप्रिल तो आवी गई पण पृथ्वी साथे जे मोटी शिला अथड़ावानी हती ई क्यां चाली गई? शुं आ उल्का पृथ्वीना नजीकमांथी निकळी गई? अने जो आ उल्का पृथ्वीना बाजूमांथी निकळी तो कोणे कोणे आ उल्काने जोई? अने आ उल्का पृथ्वीना केटला नजीकथी गई? केटला किलोमीटर दूर थी निकली गई? आ बधा प्रश्नों उपर आजना आ वीडियो मां विस्तार थी चर्चा करशुं। माटे 10 मिनिट नो टाइम काढी अने वीडियो ने आखो जोवा तमने बधाने खास विनंती। वीडियो ने लाइक अने शेर जरूर करजो। तमारी एक लाइक अमने आवाज जानकारी सभर वीडियो बनावानी प्रेरणा आपे छे। तो चालो आजनो वीडियो शुरू करिए। मित्रों 29 एप्रिल आवी गयुं छे अने जे लोको एवुं जणावी रह्या हता के 29 एप्रिले एक उल्का पृथ्वीनो अंत करी देशे, ई साव मौन बैठा छे। हूँ तमने जणावी दऊं के आ उल्का पृथ्वी साथे टकराशे ई साव खोटी वात हती। आ वात उपर प्रकाश पाड़वा अमे आज थी महीनो दिवस पहला ज एक वीडियो बनाव्यो हतो जेमां तमने जणाव्युं हतुं के 29 एप्रिल 2020 ना दिवसे कोई पण उल्का पृथ्वी साथे नथी अथड़ावानी अने आ बधी वातो अमे पुरावा साथे रजू करी हती। 29 एप्रिल ना रोज पृथ्वीनी बाजूमांथी एक मोटी शिला निकळवानी हती, ई वात साची हती। પણ આ ઉલ્કા પૃથ્વી સાથે અથડાશે અને એનાથી પૃથ્વીનો અંત થશે, આ બંને વાતો ખોટી હતી। ઘણા લોકોને જે અમે મહિનો દિવસ પહેલા આ ઉલ્કા પૃથ્વી સાથે નહીં અથડાય એના પુરાવા આપ્યા હતા, એ પુરાવાઓ ઉપર વિશ્વાસ નહોતો આવતો, પણ જે વાતો અમે કહી હતી એ સાચી હતી અને વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર જ કહી હતી। આ પુરાવાઓમાં અમે જણાવ્યું હતું કે આ ઉલ્કા 29 એપ્રિલ 2020 ના રોજ પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી જવાની છે। આ ઉલ્કાથી પૃથ્વીને કોઈ પણ નુકસાની નથી થવાની, આ બધી વાતો સાચી પડી। આ ઉલ્કા પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી ગઈ છે, એ વાત વૈજ્ઞાનિકોએ જાહેર કરી દીધી છે। હવે તમને આ ઉલ્કા વિશેની માહિતી આપું। આ ઉલ્કા ઉપર નાસાના વૈજ્ઞાનિકો ઈસવીસન 1998 થી જ નજર રાખીને બેઠા હતા। 52-7-68-1998 OR2 આ નામ ઉલ્કાને આપવામાં આવ્યો હતો। સૌથી પહેલા ઈસવીસન 1998માં નાસાની નજર આ ઉલ્કા ઉપર પડી હતી અને છેલ્લા 22 વર્ષોથી નાસા આ ઉલ્કા ઉપર નજર રાખીને બેઠી હતી। આ ઉલ્કા વિશે ઘણી બધી જાણકારી ઉપલબ્ધ હતી। નાસાના કહ્યા અનુસાર આ ઉલ્કાનું કુલ ક્ષેત્રફળ 4.1 કિલોમીટરનો હતો। આ ઉલ્કા હિમાલય જેટલી મોટી હતી અને અંતરિક્ષમાં 31,000 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહી હતી। નાસાએ જણાવ્યું હતું કે આ ઉલ્કા 29 એપ્રિલ 2020 ના રોજ પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી જવાની છે। પૃથ્વીથી ચંદ્રની દૂરી 3,80,000 કિલોમીટર છે। પૃથ્વીથી ચંદ્રની જેટલી દૂરી છે એનાથી પણ 11 ગણી દૂરીથી આ ઉલ્કા નીકળી જવાની હતી અને આવું જ થયું। આ ઉલ્કા જેનો નામ 52-7-68-1998 OR2 હતો, એ પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી ગઈ છે। આ ઉલ્કાથી પૃથ્વીને કોઈ પણ હાનિ નથી થઈ। અમુક લોકો એવું જણાવી રહ્યા હતા કે આ ઉલ્કા ભારતના રાજસ્થાનમાં પડશે, તો કોઈ વ્યક્તિઓ ચાઇના ઉપર પડવાની વાત કરી રહ્યા હતા, પણ આ બધી ખોટી દલીલો હતી। નાસાએ 29 એપ્રિલથી 2-3 મહિના પહેલા જ પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ ઉલ્કાની જાણકારી અપલોડ કરી દીધી હતી। www.nasa.gov આ નાસાની ઓફિશિયલ વેબસાઇટ છે। આ વેબસાઇટમાં એક નિયર અર્થ ઓબ્જેક્ટ નામનો ટેબલ બતાવવામાં આવ્યું છે, જેમાં પૃથ્વીની આજુબાજુ આવી કેટલી ઉલ્કાઓ ફરે છે એ બધાની જાણકારી આપવામાં આવી છે। આ ટેબલમાં 29 એપ્રિલ વાળી ઉલ્કાની પણ જાણકારી આપવામાં આવી છે। આ જાણકારી 2019ના ડિસેમ્બરમાં જ જાહેર કરવામાં આવી હતી। આ જાણકારી અનુસાર 52-7-68-1998 OR2 નામની મોટી ઉલ્કા 29 એપ્રિલ 2020 ના રોજ પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી જવાની હતી અને નાસાની આ જાણકારી સાવ સાચી પડી છે। આ ઉલ્કા પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી ગઈ છે। આની સાથે સાથે એસ્ટ્રોઇડ વોચના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપર 4 માર્ચ 2020 ના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં બતાવવામાં આવ્યું હતું કે 52-7-68-1998 OR2 નામની મોટી ઉલ્કા 29 એપ્રિલ 2020 ના રોજ પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂરથી નીકળી જવાની છે। અંતરિક્ષ વિજ્ઞાનની એક ટીમ જે આવી દૂરથી આવતી ઉલ્કાઓ ઉપર નજર રાખે છે એમને એસ્ટ્રોઇડ વોચ ટીમ તરીકે ઓળખવામાં આવે છે। નાસાની એસ્ટ્રોઇડ વોચ ટીમે આ ઉલ્કાની માહિતી 29 એપ્રિલથી 2 મહિના પહેલા જ આપી દીધી હતી। આ બધી વૈજ્ઞાનિક રિપોર્ટ ઉપરથી અમે પણ 27 માર્ચના દિવસે એક વિડીયોની રજૂઆત કરી હતી, જેમાં આ વૈજ્ઞાનિક રિપોર્ટના આધાર ઉપર તમને જાણકારી આપી હતી કે 29 એપ્રિલના રોજ પૃથ્વી સાથે કોઈ ઉલ્કા નથી અથડાવાની। આ વિડીયોને 5 લાખ જેટલા લોકોએ જોયો હતો। જો તમને વિશ્વાસ ન આવે તો આજે પણ આ વિડીયો અમારા ચેનલમાં પડ્યો છે, તમે અમારા ચેનલમાં વિઝિટ કરી અને આ વિડીયો જોઈ શકો છો। છેલ્લા 2 મહિનાઓથી 29 એપ્રિલ વિશે અનેક અફવાઓ ફરી રહી હતી, જેમાં કોઈ વ્યક્તિઓ આ ઉલ્કા ભારત ઉપર પડશે એવું કહેતા હતા
तो कोई व्यक्ति चाइना नी वात करता था। घना लोको एवं कहता था कि भारत आ उल्का ने मिसाइल द्वारा तोड़ी नाक से। तो घना लोको चाइना ने अमेरिका आ उल्का ने तोड़ी देसे एवी वातो जणावी रहा था। 29 एप्रिल आवी गयो पण आ बधा लोको जेम कहता था एम न थयो। घना लोको तो 29 एप्रिल ने कलियुग नो अंत बतावी रहा था पण ई खोटा था। कलियुग नो तो आ हजी शुरुआत नो समय छे। कलियुग वीत्या ने हजी मात्र 5121 वर्ष थया छे। हजी कलियुग नो अंत थवामा 426000 अने 880 वर्षो नी वार छे। अपना पुराणों अनुसार कलियुग नो अंत 400000, अपना पुराणों ना अनुसार कलियुग नो समय 432000 वर्षो नो छे अने हजी कलियुग ना अंत ने 426000 अने 880 वर्षो नी वार छे। एना साथे साथे मित्रों 29 एप्रिल ना दिवसे ज एक समाचार घणो वायरल थयो हतो के 29 एप्रिले जे उल्का अथड़ावानी हती ई उल्का ने अमेरिका नी एक छोकरी ए पोतानी शक्ति थी पाछी वाड़ी नाखी छे। आ समाचार आवी वातो 29 एप्रिल नी सवार थी ज वायरल थई रही हती। आ वायरल समाचारों मा लोको एक वात उपर भारे चर्चा करी रह्या के अमेरिका ना न्यू जर्सी विस्तार नी 23 वर्ष नी एक एलिता जॉनसन नाम नी छोकरी ए पोतानी शक्ति थी आ उल्का नी दिशा फेरवी नाखी छे। मित्रो आ तो अफवा फैलावानी साव हद थई गई हती। ज्यां बधा लोको 29 एप्रिल नी वात करी रह्या हता तो वच्चे आ वात पण घणा लोको कहेवा लाग्या हता। अमेरिका नी छोकरी द्वारा जे उल्का पाछी वाळवानी वात थई रही छे ई सरासर खोटी वात छे। हकीकत मा कोई पण उल्का पृथ्वी साथे टकरावानी ज नहोती तो पछी आ छोकरी उल्का नी दिशा फेरवी सके एवी कोई वात शक्य ज नथी। आ एक मात्र अफवा हती। पॉप्युलर थवा माटे आ अफवा फैलावामां आवी हती। 29 एप्रिल नो मुद्दो लगभग छेला 3 महिनाथी चर्चामां छे। घणा लोकोए अफवाओ फैलावी, खोटी रजूआतो करी, लोकोमां आवी वातोथी चिंता उत्पन्न थई अने धीरे धीरे आ समाचारो जोर पकड़वा लाग्या। आ अफवानी शरूआत एक अंग्रेजी न्यूज़पेपरथी थई जेमां एक आर्टिकल छापवामां आव्यो हतो के 29 एप्रिल 2020ना रोज एक मोटी उल्का पृथ्वी साथे अथड़ाई शके छे। आ न्यूज़पेपरमां एवी कोई वात छापवामां ज नहोती आवी के आ उल्का पૃથ્વી સાથે અથડાવવાની છે। અહીંયા માત્ર હેડલાઈન જ આપવામાં આવી હતી। હેડલાઈન નીચે આખો આર્ટિકલ છાપવામાં આવ્યો હતો જેમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે આ ઉલ્કા પૃથ્વી સાથે 29 એપ્રિલના રોજ નથી અથડાવવાની, આ ઉલ્કા પૃથ્વીથી 40,00,000 કિલોમીટર દૂરથી નીકળી જવાની છે। પણ લોકોએ માત્ર હેડલાઈનનો જ ફોટો પાડી અને ખોટી અફવા ફેલાવવા લાગ્યા કે 29 એપ્રિલના રોજ પૃથ્વી સાથે મોટી ઉલ્કા અથડાઈ શકે છે। હેડલાઈન પાછળ જે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવામાં આવ્યો હતો એના ઉપર કોઈએ ધ્યાન જ ન આપ્યો અને આ અફવા દિવસે દિવસે જોર પકડવા લાગી અને હવે 29 એપ્રિલ આવી ગયો છે। માટે માંડ માંડ લોકોને વિશ્વાસ આવ્યું છે કે પૃથ્વી સાથે કાંઈ નથી થવાનું। જો આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। તમારી એક લાઈક અમને આવા જ નવા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે, માટે આ વિડીયોને લાઈક જરૂરથી કરજો। નવા વિડીયોની જાણકારી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય।